પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી વાલમરામ બાપાની 138મી પુણ્યતિથિ નિમિત્તે હું ને તમે સૌ મળ્યા છીએ ત્યારે ઉપસ્થિત સૌ વડીલો, માતાઓ, ગુરુ મહારાજ, મંચ ઉપર ઉપસ્થિત અમારા વડીલ મુરબ્બી શ્રી મનસુખભાઈ વસોયા, એમને જોરદાર તાલીઓથી વધાવો. સાથે જ જેમણે ભજનને જીવ્યું છે, ગાયું તો ઘણા બધાએ છે, પણ જેમણે ભજનને જીવ્યું છે એવા પરમ આદરણીય શ્રી શૈલેષ બાપુ, એમને પણ તાલીઓથી વધાવો. ખાસ કરીને ડીઆર અંકલ અને બધા જ આયોજક મિત્રોનો, વડીલોનો આભાર વ્યક્ત કરું છું કે આજના દિવસે મારી વાણીને પવિત્ર કરવાનો અવસર મને આપ્યો, મને અહીં આમંત્રિત કરી. પણ વાલમરામ બાપાના એક ભાવથી અહીંયા શરૂઆત કરું છું, પછી જે કાંઈ બાપાની દયા, એમનો જે હુકમ થશે, એમના આશીર્વાદ હશે, એવી અમે બધા જ કલા ઉપાસકો આપ સૌને આનંદ કરાવવાની કોશિશ કરીશું. પણ તમે દર્શન દેવા આવો, તમે દર્શન દેવા આવો, ગારિયા ધરવા લંપીરજી, દર્શન દેવા આવો, તમે દર્શન દેવા આવો, ગારિયા ધરવા ભાઈ
સ્વરૂપ બાપાએ કીધું એમ આજની રાત એ ઉજાગરો નહીં પણ આપણે સૌએ ભેગા મળીને જાગરણ કરવાની છે. અને બાકી બધે તો દિલથી ગાતા હોય પણ આજે મને વિશેષ આનંદ હોય એટલે હું મારું મન મૂકીને ગાવાની છું. એટલે તમે મન મૂકીને વરસજો બાપ. તમે બધા મારા છો એટલે હું કહી શકું. જ્યાં તમને મજા આવે ત્યાં પડકારો કરજો, જ્યાં તમને મજા આવે ત્યાં વરસતા રહેજો. કારણ કે અહીંયા જે કાંઈ પણ એકથી માંડીને 10 લાખ કે 1 કરોડ સુધીની ગોર થાહે એ બધું જ અમે આ જગ્યામાં મૂકીને જવાના છીએ. એટલે જય સિયારામ, જય જય સિયારામ, જય રઘુનંદન, જય સિયારામ, જય 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 સિયારામ, જય જય સિયારામ, જય રઘુનંદન, જય સિયારામ. મેરી ઝોપડી કે ભાગ ભૂલ જાય દેના
સમરણ વિના મારી તલ પણ જાય રામા, સમરણ વિના મારી તલ પણ જાય. દર્શન લાવો, દર્શન લાવો.
ઘોડી ઠદાયું ઉત્પન્ન કે જોઈ મારું મન હર કે જોઈ મારું મન હર કે શામણી અંગ જોઈ મારું મન હર કે જોઈ મારું મન હર કે શામણિયા સુરતવાસીઓ માટે કંઈક ગાવું છે પપ્પાજી ઉભા થયા છે યે દોસ્તી હમ નહીં તોડેંગે તોડેંગે રે દમગળ તેરા સાથ ના છોડેંગે યે દોસ્તી હમ નહીં તોડેંગે તોડેંગે રે દમગળ તેરા સાથ
પછી એવો ભજનભાવ અને સંતવાણીનો માહોલ મળ્યો છે એટલે હું તમારી 30 સેકન્ડ લઈશ. એટલે આ કડીમાં બધાએ મને બે હાથ ઊંચા કરીને તાલીઓથી આપણે વાલમરામ બાપાની ધૂન બોલીએ છીએ. સુંદર મજાનું દ્રશ્ય કેમેરામાં કેદ થાય એટલે જ્યાં સુધી મારો અવાજ સંભળાય છે બહેનોને, માતાઓને, ભાઈઓને, યુવાનોને, બધાને નમ્ર વિનંતી કે મારી સાથે ગાજો અને બે તાલીઓનો તાલ મને દેજો. એટલે ભજન એક વાલમરામનું કરીએ રે, માટે મારે તમારો સાથ જોઈએ છે. એટલે મારો અવાજ જો હેમ ખેમ આપ બધા સુધી પહોંચ્યો હોય તો બધાયના બે હાથ ઊંચા, જે વંડીએ બેઠા છે ને એમને વિનંતી કરું છું. ભજન એક વાલમ રમનું કરીએ રે, ભજન એક સીતારામનું કરીએ રે. ધન્યવાદ. ભજન એક હરિ નામનું કરીએ રે, ભજન એક સીતારામનું કરીએ રે. ભજન એક સીતારામનું કરીએ રે, ભાવેથી
ભજન એક હરી નામનું કરીએ રે, ભજન એક બાલમ રમનું કરીએ રે, ભાવેથી ભવસાગર તરીએ રે, ભાવેથી ભવસાગર તરીએ રે, ભજન એક હરી નામનું કરીએ રે, બે ફરમાઈશ લેવાની કોશિશ કરું, પછી વારી મારી વાણીને વિરામ આપું. વન મારે મહાદેવ નો ચેલો શંખ લો વગાડે,
પરિવારજનોને આજુબાજુના ગામના તમામ ભક્તોને અને એક સુંદર મજાની જય બોલાવીએ. બોલે વાલમરામ બાપાની, સીતારામ બાપુની, ગોકુળના ગીરધારી ઘેર Oh,
ભોળા શિવજી લાલ જોગી નો નેડો લાગ ભોળા શિવજી એકાદ કડીમાં એ પણ સંભળાવું. રામ રોટી રામ રોટી રામ રોટી બગદાનાની રામ રોટી ગાર્યા
કાળિયાધાર ગામમાં 500-500 ની નોટો નો વરસાદ થાય છે. જોરદાર તાલીઓ થી આ ભાઈ ને વધાવો. આ કામમાં મનસુખ બાપા એ કીધું એમ નૈડા નથી ને એની તાલીઓ થી વધાવવા જોઈએ. તો આ તો સત્કાર્ય છે સાહેબ. બે હાથ ઊંચા કરીને જોરદાર તાલીઓ થી વધાવો, કારણ કે તાલીઓ પાડવાનું કારણ એ જ કે બીજા લોકોને આવા કાર્યો કરવાની વધુમાં વધુ પ્રેરણા મળે. એટલા માટે હે લીલીના ઘેરમાં, લીલીના ઘેરમાં જણા મોર બોલે મારા ઘરિયાધાર ગામમાં, ભગવો
કર્યો ભાઈ ભાઈ જય વાલમપી જય વાલમપી જય શંકરગીરી બાપુ ફરી વખત એકાદ કડીમાં ગાઈને પછી છેલ્લે ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારને યાદ કરીને મારી વાણીને વિરામ આપો, કારણ કે હજી આપણે મનસુખ બાપા અને પૂજ્ય શૈલેશ મહારાજને એટલે કે શૈલેશ બાપુને સાંભળવા છે. એટલે ઓ યારા તેરી યારી કો મેને તો ખુદા માના, યાદ કરેગી દુનિયા તેરા મેરા તારી અલગારી આખડી માં અલાન મલા
આજ ગારિયા ધાર કા બચ્ચા બચ્ચા બોલો પૂછું પૂછું બોલો તમે બોલો આજ ભારત કા બચ્ચા બચ્ચા ક્યા બાત હૈ આજ સુરત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા આજ ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા હર હર મેં બસે કહી નામ જય શ્રી રામ હર હર મેં બસે કહી નામ એક ના રામ પૂજેગા મેરે ભારત કા બચ્ચા
શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ઓ હમ હિન્દુ હૈ બબ્બર શેર, બબ્બર શેર, બબ્બર શેર, બબ્બર શેર. હમ સિદ્ધ પર આ જાએ તો મર દેંગે હમ સબ કૌન હૈ. જહાં રામ ને જન્મ લિયા હૈ મંદિર વહીં બનાયેંગે. રામ નામ ભગવાન ભોજન રામ બાપા.